नमस्कार, वामजा एजुकेशन में आप सबनु हार्दिक स्वागत है। आजना वीडियो में, आजना लेक्चर में, आजना टॉपिक में आप धोरण 10 विषय गुजराती नु पांचमो काव्य जोवाना छे, जेमनु नाम छे दीकरी। चालू करता पहला जो तमे आ चैनल ने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब कर बेल आइकन दबाओ, वीडियो ने लाइक करो तथा तमारा मित्रों परिवार दोस्तों सुधी जरूर थी आ वीडियो ने शेयर करशो जी। चलो आप चालू करिए धोरण 10 विषय गुजराती पांचमू काव्य जेमनु नाम छे दीकरी। एक अगत्यनी वस्तु, वीडियो ने तमे लाइक करीने अत्यारे तमारे सरस मजानी कॉमेंट करी देवानी छे, मने गमती कॉमेंट करवानी छे, एमांथी हूँ बेस्ट कॉमेंट सिलेक्ट करी अने आपना यूट्यूब कम्युनिटी पोस्ट, यूट्यूब स्टोरी फीचर्स अने आपना इंस्टाग्राम, आपनुं इंस्टाग्राम में पेज छे वामजा एज्युकेशन नामनुं, तेमां हूँ तमारी कॉमेंटनो स्क्रीनशॉट शेर करीश। एटले मित्रों तमारे बेस्ट कॉमेंट करी देवानी छे। चालो मित्रों चालू करिए आजनो पाठ। मित्रों आज दीकरी काव्य छे। आ दीकरी काव्यना कवि कोण? तो के अशोक चावड़ा, अने जेमनु उपनाम छे बेदिल। आ तेमना कविनी वात थई। कविनो फोटो तमे अहींया जोई शको छो। जेमनो जन्म छे 23/8/1978 मां तेमनो जन्म थयो छे। अशोक चावड़ाजी विषे थोड़ीक आपणे वात करीए तो अशोक पीतांबर चावड़ानुं वतन सुरेन्द्रनगर जिल्लानुं मनडासर गाम छे। क्यूँ? तो के मनडासर गाम। जिल्लो क्यो? तो के सुरेन्द्रनगर जिल्लो। हाल गुजरात आयुर्वेदिक युनिवर्सिटीमां मददनीश रजिस्ट्रार तरीके कार्यरत छे। गुजरात आयुर्वेदिक युनिवर्सिटी छे एमां मददनीश तरीके कवि अत्यारे कार्यरत छे। अने पगला तरावमां, पगरव तरावमां तेमना गजल संग्रहो छे। बे गजल संग्रहो, एक तो पगला तरावमां अने बीजू पगरव तरावमां। दारखीथी साव छूटा आ प्रतिबद्ध कवितानो संग्रह छे। साहित्य अकादमी दिल्हीनो युवा पुरस्कार अने गुजरात साहित्य अकादमीना युवा गौरव पुरस्कार तथा अन्य पुरस्कारोथी तेओने पुरस्कृत करवामां आव्या छे। एटले घणा बधा इनामो पण कविने मळेला छे। आ काव्य गजल स्वरूपनुं छे। आजे आपणे काव्य जोवाना छीए, आ गजल स्वरूपनुं काव्य छे। तेमां वहालनो दरियो एवी दीकरीना गौरवभर्या स्थान अने माननी संवेदनानुं आलेखन થયેલું છે। જાણે સ્વર્ગની એક એક દેવીની ઝલક દીકરીમાં જોવા મળે છે। સ્વર્ગની એક એક દેવીની ઝલક દીકરીની અંદર જોવા મળે છે। દીકરી સ્નેહનું ઝરણું છે, તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે। ખડક માતી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને ઉછેરે છે। ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ થયું છે। જે ભારતની આપણી સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિના પ્રતીકો દ્વારા મિત્રો દીકરીનું વ્યક્તિત્વ આમાં પ્રગટ કરવામાં આવ્યું છે। અને મોટી થયા પછી સમજણી દીકરી બાપને હાથ દે છે, એટલે કે બાપનો સહારો બને છે, સહાયભૂત થાય છે, એ નાજુક ચિત્ર યાદગાર છે। દીકરીની વિદાય પછી ભીની થતી પાપણમાં દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે, એટલે કે યાદ આવે છે। પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વાત્સલ્ય અને મધુર વ્યક્તિત્વ છે। દીકરીના વ્યક્તિત્વની મહતા અને માતા પિતાના મનોભાવોને ગઝલમાં સુંદર વાંચવા આપવામાં આવી છે। ચાલો હવે આપણે કવિતા જોઈ અને નીચા રેડ કલરના બોક્સમાં કવિતાનો સારાંશ લખેલો છે। મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં પૂછે કે દીકરી કવિતાનો સારાંશ લખો, જેટલા રેડ બોક્સ છે વારા ફરતી વારા એરા કરી કરી અને વ્યવસ્થિત પોઈન્ટ મુજબ પોઈન્ટ આ લખી દેવાનું છે તમારે મિત્રો, એટલે બેઠે બેઠા માર્ક મળી જશે અને આ મોટો પ્રશ્ન હશે। તો એવી રીતના આખા દીકરી કાવ્ય આખે આખાનું સારાંશ પૂછશે। જો નાનો પ્રશ્ન હોય તો આ એક કવિતા આપી હોય, આ કવિતાની અંદરની એક પંક્તિ આપી હોય કે આ પંક્તિનું સારાંશ જણાવો, આ પંક્તિ શું કહેવા માંગે છે, તો તમારે ખાલી એટલી જ વસ્તુ લખવાની હોય। પરંતુ આખું દીકરી કાવ્યનું સારાંશ પૂછે તો અહીંયા એરો કરી અને આ લખવાનું, બીજો એરો કરી અને બીજું રેડ ચોરસ લખી દેવાનું છે અને તમારે અત્યારે વ્યવસ્થિત ધ્યાન દેવું પડશે, એટલે મિત્રો આ સારાંશ પણ વ્યવસ્થિત સમજાઈ જાય। સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખર ચંદનને કુમકુમના તિલકમાં દીકરી। સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે, છે સુખર ચંદનને કુમકુમના તિલકમાં દીકરી, એટલે કે દીકરી સુખર ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે।
સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. દીકરી સુખદ ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે, એટલે કે સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ એટલે કે ફળ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, એટલે કે જાણે કોઈ વર્ષોથી ખડકમાંથી દીકરીનું શિલ્પ કોતરી રહ્યું છે. કોતરે છે સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ એટલે કે ફળ છે, જાણે કોઈ વર્ષોથી ખડકમાં દીકરીનું શિલ્પ કોતરે છે. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમતી ફડકમાં દીકરી. એટલે શું? તો કે લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં, લાજ મર્યાદા શરમ ગૌરીવ્રત જેવી પરંપરાગત હારમાં ઉછરે છે રોજ કાયમતી ફડકમાં દીકરી. એટલે દીકરી હંમેશા ફડક, ફડક એટલે કે થાય બીકમાં ઉછળતી રહે છે. લાજ મર્યાદા શરમ ગૌરીવ્રત જેવી પરંપરાગત હારમાં દીકરી હંમેશા ફડક એટલે કે બીકમાં ઉછળતી રહે છે. જે શિરે હું હાથ ફેરવતો, જે શિરે હું હાથ ફેરવતો, હવે એ હાથ દે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. જે શિરે હું હાથ ફેરવતો, હવે એ હાથ દે. પહેલા જેના માથે હું હાથ ફેરવીને વહાલ કરતો, જે શિરે હું હાથ ફેરવતો, પહેલા જેની માથે હું જેના માથે હું હાથ ફેરવીને વહાલ કરતો, એ હવે એ હાથ દે, એટલે કે આશીષ દેતો, આજે એ મને હાથ દે છે એટલે કે સહારો આપે છે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. દીકરીની સમજદારી આસમાન સુધી વિસ્તરી છે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી, એટલે કે દીકરીની સમજદારી આસમાન સુધી વિસ્તરી છે. શૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. શૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં, એટલે કે જ્યારે શરણાઈના સૂર સંભળાય છે ત્યારે સગા સંબંધીઓની ભીડમાં દીકરીની યાદ આવતા રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. એટલે કે યાદ આવતા આંખો રોજ ભીની થઈ જાય છે. રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી, એટલે કે આંખો રોજ ભીની થાય છે અને એ ભીની પલકમાં દીકરી જ પ્રત્યક્ષ દેખાય છે. જ્યારે શરણાઈના સૂર સંભળાય છે ત્યારે સગા સંબંધીઓની ભીડમાં દીકરીની યાદ આવતા આંખો રોજ ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં દીકરી જ પ્રત્યક્ષ દેખાય છે. આ જે કવિતા છે, ગઝલ છે, તે પગરવ તળાવમાંથી લેવામાં આવી છે. ધોરણ 10 માટે મોસ્ટ આઈએમપી વસ્તુ શબ્દ સમજૂતી, શબ્દાર્થ સમાનાર્થી શબ્દો વિશે પહેલાં જોઈ. સ્નેહ એટલે કે પ્રેમ, ફડક એટલે કે ચિંતા, શિર એટલે કે મસ્તક માથું, ફલક એટલે કે વિસ્તાર, પલક એટલે કે પાપણનો પલકારો, ઝલક એટલે કે શોભા તેજસ્વીતા, ખડક એટલે કે દારદાર ભેખડ, ધારદાર ભેખડ, ગૌરીવ્રત એટલે કે ગૌરી એટલે કે પાર્વતીજી એટલે કે પૂજાનું વ્રત, ગૌરી એટલે કે પાર્વતી પૂજાનું વ્રત. વિરુદ્ધાર્થી શબ્દો જોઈ. શરમનું વિરુદ્ધાર્થી બેશરમી, સમજનું અણસમજ, પીનુંનું સૂકું, વર્ગનું સ્વર્ગનું નરક. રૂઢિપ્રયોગ જોઈ. માથે હાથ ફેરવવો આશીષ આપવા, કાળજી લેવી, હાથ દેવો એટલે કે સહારો આપવો, હૂંફ આપવી. આની સાથે સાથે જ આપણી આ સરસ મજાની કાવ્ય, સરસ મજાનું કાવ્ય જેમનું નામ હતું દીકરી, તે પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આપ સૌને ખૂબ જ મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સુધી જરૂરથી શેર કરો. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ફરી પધારજો. બબાઈ જય હિન્દ, વંદે માતરમ, આવજો. ધન્યવાદ. અને કીધું છે તેમ વિડીયોને લાઇક કરી અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. Thank you.
Thank you.